नमस्कार मित्रों, हूँ भटल पेश यूट्यूब नी आ चैनल में आप सौनु स्वागत करूँ छूँ। दोस्तों, धोरण 10 विज्ञान की अंदर SSC बोर्ड की जो परीक्षा है एमां खास उपयोगी थाय तेवा टूंका प्रश्नों आपणा वीडियो में जोवाना छे। पहलो प्रश्न, ओजोन स्तरना विघटन में मुख्य जवाबदार संयोजन क्यों गणाय? मित्रों, ओजोन स्तर जो है ये आपने सूर्यना पारजामली विकिरणों सामे रक्षण आपे छे। અને જો આ ઓઝોન સ્તરનું વિઘટન થાય એટલે ઓઝોન સ્તરમાં ગાબડા પડે અને આ જે પારજામલી વિકિરણો છે એ આપણી ત્વચા ઉપર અથવા તો આપણા ઉપર અથવા વૃક્ષો ઉપર પડે અને કેન્સર જેવો ગંભીર રોગ થાય આપણને, તો આ જે ઓઝોનનું સ્તર છે એના વિઘટન માટે કયો વાયુ જવાબદાર છે? તો એના વિઘટન માટે ક્લોરોફ્લોરોકાર્બન જવાબદાર છે। એને અંગ્રેજીમાં CFC પછી નાનો એસ લખ્યો છે, CFS CFCS પણ કહેવામાં આવે છે। એટલે આપણે આ વાયુનો ઉપયોગ ના કરવો જોઈએ, કહેવાનો મતલબ જેથી ઓઝોન સ્તરમાં ગાબડા ના પડે। બીજો પ્રશ્ન, સ્લરી એટલે શું? બાયોગેસની અંદર આવે છે આ સ્લરી, તો પ્રાણીઓનું છાણ અને બીજો કચરો અને સમાન જથ્થામાં જે પાણીનું મિશ્રણ કરીએ એને સ્લરી કહેવામાં આવે છે। આ બધા બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય એવા એવા પ્રશ્નો છે। ત્રીજો પ્રશ્ન, વાહનોના પરિવહન માટે વપરાતા ગેસનું નામ લખો। આપણા વાહનમાં એટલે કે ફોર વ્હીલરમાં જ્યારે પેટ્રોલની જગ્યાએ ઓલ્ટરનેટ આપણે એક ફ્યુઅલ વાપરીએ છીએ અને પંપ એનો આવે છે ત્યાં આપણે આ ગેસ પુરાઈએ છીએ, એ ગેસનું નામ લખવાનું છે। તો એ ગેસને CNG કહીએ છીએ આપણે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, આની અંદર મુખ્ય મિથેન વાયુ હોય છે મિત્રો। નવો પ્રશ્ન જોઈએ, ચોથો પ્રશ્ન, સૂર્ય સાથે સંબંધ ન ધરાવતી બે પ્રકારની ઊર્જાના નામ લખો, જેમાં સૂર્યનો ભાગ સીધી અથવા આડકતરી રીતે સૂર્ય ભાગ ના લેતો હોય એવી ઊર્જાના નામ લખવાના છે। તો એવી ઊર્જાઓ જે છે એ ન્યુક્લિયર ઊર્જા છે અને બીજી જે છે એ ભૂતાપીય ઊર્જા છે। ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો આ। એસિડ વર્ષા માટે કયા વાયુઓ જવાબદાર છે? ચોમાસાની અંદર જ્યારે વરસાદ પડે છે ત્યારે એસિડ વર્ષા થાય છે, કેમ કે વાતાવરણમાં કેટલાક વાયુઓ હોય છે અને એની સાથે પાણી પડી જાય છે એટલે એસિડ બને છે। તો એવા કયા વાયુઓ છે? તો કાર્બન, નાઇટ્રોજન તથા સલ્ફરના એસિડિક ઓક્સાઇડ જે છે એ વાતાવરણમાં હોય છે અને એની સાથે પાણી પડે છે એટલે એસિડ બને છે। તો કાર્બન, નાઇટ્રોજન તથા સલ્ફરના એસિડિક ઓક્સાઇડ જે છે એ એસિડ વર્ષા માટે જવાબદાર છે। નવો પ્રશ્ન, ગ્રીન અસર હાઉસ માટે કયો વાયુ જવાબદાર છે? તો ગ્રીન હાઉસ અસર માટે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જવાબદાર છે। ખૂબ જ સહેલો પ્રશ્ન છે, પ્રાથમિકથી તમે ભણતા આવ્યા છો આ। સાતમો પ્રશ્ન, સૌર અચળાંકનું મૂલ્ય કેટલું છે? મિત્રો આ તમારે યાદ રાખવાનું છે, સૌર અચળાંક જે છે એનું મૂલ્ય 1.4 કિલો વોટ પર મીટર સેકન્ડ સ્ક્વેર છે। K ફોર કિલો, W ફોર વોટ છે અને M ફોર મીટર છે, એટલે 1.4 કિલો વોટ પર મીટર સ્ક્વેર। નવો પ્રશ્ન, કયા દેશને પવનનો દેશ કહે છે? તો એવો એક દેશ છે કે જે પવનમાંથી પુષ્કળ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે અને એ દેશનું નામ છે ડેનમાર્ક, એટલે આ દેશને પવનનો દેશ કહેવામાં આવે છે। નવો પ્રશ્ન, AC અને DCના પૂરા નામ લખો। મિત્રો એસી અને ડીસી જે છે એ કરંટના નામ છે, તો એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ અથવા ગુજરાતીમાં એને ઉલટ સુલટ પ્રવાહ કહે છે, અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, એને ગુજરાતીમાં એક દિશ પ્રવાહ કહેવામાં આવે છે। નવો પ્રશ્ન, અર્ધધાતુ તત્વોના નામ લખો। તો અર્ધધાતુ તત્વો જે છે એના નામ સિલિકોન અને જર્મેનિયમ છે,